તો વિદ્યાર્થી મિત્રો, મજામાં આજે આપણે ધોરણ 5માં પર્યાવરણમાં પાઠ 4 કેરીઓ બારે માસ પાઠ ભણીશું. આપ સૌ જાણો છો કે કેરી એ એક શું છે, ફળ, અને આપ સૌ બધાને ભાવતી હશે. જોઈએ અહીંયા શું છે. ક્રિપલ બોલે છે, વાહ હર્ષ, તારા ટિફિનમાં પૂરણ પોળી છે. હર્ષ કહે છે, હે આજે ક્રિપલ બટાટાનું શાક લાવી છે. રૂચિ કહે છે, મારી પાસે ભીંડા છે. હવે અહીંયા હર્ષ શું કહે છે, અરે ક્રિપલ, મને લાગે છે કે તારું બટાટાનું શાક બગડી ગયું છે. અને રૂચિ કહે છે, તું એ ખાઈશ નહીં, તું બીમાર પડી જઈશ, લે તું આ થોડા ભીંડા લઈ લે. એટલે શું કહેવા માગે, કોઈ ખરાબ કે બગડી ગયેલું શાક જ્યારે તમે ખાઓ ત્યારે શું થાય છે, બીમારી આવે છે. હવે ચર્ચા કરો, હર્ષને કેવી રીતે ખબર પડી કે બટાકાનું શાક બગડી ગયું? તો એણે એના ચાખવાથી અથવા એના ગંધ ઉપરથી ખ્યાલ આવી ગયો હશે, દુર્ગંધ ઉપરથી, કે બટાકાનું શાક બગડી ગયું છે. તમે કોઈ ખોરાક ક્યારે બગડતો જોયો છે? તમને કેવી રીતે ખબર પડી કે બગડી ગયું છે? તો એમાંથી દુર્ગંધ આવે અથવા એને ચાખવાથી તમે જાણી શકો છો. રૂચિએ ક્રિપલને બટાટાનું શાક ખાવાની ના પાડી. જો તેણે એ ખાઈ લીધું હોત તો શું થાત? જો એ ખાઈ લીધું હોત તો બીમાર પડી જાય. આપણે પણ વિદ્યાર્થી મિત્રો, વાસી કે બગડેલો ખોરાક ખાવો જોઈએ નહીં. હવે તમારા રસોડામાં જુઓ અને ખોરાકના નામ લખો કે જે 2-3 દિવસમાં બગડી શકે. એ તમારે અહીંયા જાતે લખવાનું છે કે 2-3 દિવસમાં, જેમ કે રોટલી હોય, શાક હોય, બરાબર 2 અઠવાડિયા સુધી રાખી શકાય તેવી કઈ વસ્તુ છે, 1 મહિના સુધી બગડે નહીં એવી કઈ વસ્તુ, એ તમારે અહીંયા લખવાનું છે. તમારા મિત્રની યાદીને જુઓ અને વર્ગમાં ચર્ચા કરો. શું તમારી યાદી બધી ઋતુઓમાં સરખી જશે? શું બદલાવ હશે? જ્યારે તમારા ઘરે ખાવાનું બગડી જાય ત્યારે તમે શું કરો છો? તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ લખવાનું રહેશે સ્વાધ્યાયમાં. બરાબર, દાદીએ બ્રેડ પાછી આપી દીધી. તો હર્ષના દાદી બજારમાં બ્રેડ લેવા ગયા. દુકાનમાં ખૂબ જ ભીડ હતી. દુકાનદારે બ્રેડનું પેકેટ લીધું અને દાદીને આપ્યું. તેમણે પેકેટને જોયું અને તરત જ પાછું આપી દીધું. આપેલા બ્રેડના પેકેટના ચિત્રને જુઓ અને અનુમાન કરો, દાદીએ તે કેમ પાછું આપી દીધું? તેમને કેવી રીતે ખબર પડી કે બ્રેડ બગડેલી છે? તો એને જે અંદરની ગંધ અથવા એનું જે ફૂલાયેલું છે તેના ઉપરથી, અને તમે પણ જાતે લખી શકો કેમ બગડી ગઈ વિચારીને, બરાબર શોધી કાઢો. 2-3 ખોરાકના પેકેટને સાવચેતીપૂર્વક જુઓ. પેકેટ પર લખેલી વિગત પરથી આપણે શું જાણી શકીએ? તો પહેલું, તમે એના ઉપર જે તારીખ હોય, લાસ્ટ ડેટ હોય, બરાબર એ જ એના ઉપર તમે જાણી શકો છો. જ્યારે તમે બીજા બજારમાંથી કોઈ ખરીદો છો ત્યારે પેકેટ પર તમારે શું જોવું, વાંચવું જોઈએ? તો સૌથી પહેલાં આપણે એમાં ડેટ જોવી જોઈએ કે ક્યાં સુધી આ વાપરી શકાય, બરાબર, અને ક્યારે એનું બનાવટ હતી. ખોરાક કેવી રીતે બગડે છે? તો આખો વર્ગ આ પ્રયોગ કરી શકે છે. બ્રેડ અથવા રોટલીનો ટુકડો લો, તેના ઉપર થોડા પાણીના ટીપા છાંટો અને તેને ડબ્બામાં મૂકો. ડબ્બાને બંધ કરો. હવે જ્યાં સુધી તમને બદલાવ જોવા ન મળે ત્યાં સુધી બ્રેડ અથવા રોટલી જોતા રહો. આ કોષ્ટક ચાર્ટ પેપર પર બનાવો અને વર્ગખંડમાં મૂકો. દરરોજ બદલાવ જોયા પછી કોષ્ટકમાં નોંધો. હવે તમારે અહીંયા બ્રેડ અથવા રોટલીનો થયેલો બદલાવ તમારે જાતે ઘરે કરવાનું છે અને આમાં પૂરવાનું છે. પહેલા દિવસે અડીને અને સૂંઘીને જો, બિલોરી કાતની મદદથી જો, રંગ પરથી જો, શું બદલાવ હોય તમારે અહીંયા નોંધવાનું છે. આ બદલાવ માટેના કારણો શોધી કાઢો અને બ્રેડ ઉપર ફૂગ ક્યાંથી આવી, બરાબર. તો જુદા જુદા પ્રકારના ખોરાક અલગ અલગ કારણોથી બગડે છે. દરેક ખોરાક અલગ અલગ રીતે બગડે છે. કોઈ ખોરાક જલ્દી બગડે તો જ્યારે અમુક ખોરાક લાંબા સમય સુધી ટકી રહે છે. એવી ઋતુઓ અને પરિસ્થિતિની યાદી બનાવો જેમાં ખોરાક જલ્દી બગડી જાય છે. એવી કઈ ઋતુ છે? તો તમે ઉનાળામાં વસ્તુ જલ્દી બગડી જતી હોય છે.
નીચે કેટલાક ઉદાહરણો આપેલા છે અને થોડી સાદી પદ્ધતિઓ આપે જેથી તે ખોરાક એક બે દિવસ સારા રહી શકે. સાચી પદ્ધતિ, સાચા જોડકા જોડ. દૂધ, તો પદ્ધતિ શું? ઉકાળવું જોઈએ, બરાબર, જોડકા જોડાય. ભાત, બોલો તો વિદ્યાર્થી મિત્રો, તો વિનાશ વાડકામાં મૂકો અને તે વાડકા પાણી ભરેલા વાસણમાં રાખો. લીલા દાણા વિનાશવાળા કાપડમાં વિટાળીને રાખો. ડુંગળી લસણ તેને સૂકી, એટલે આપણે તમારે આમાંથી જોડકા જોવા. મેં તમને પહેલું તો બતાવ્યું, બરાબર, એ જોડીને તમારે લખવાનું છે નોટમાં, બરાબર. ઉનાળાની મિજબાની કેરીના પાપડ, તમે સાંભળ્યું વિદ્યાર્થી મિત્રો કેરીના પાપડ? તો જોઈએ શું છે. અલ્પેશ અને મહેન્દ્ર ગુજરાતના જૂનાગઢમાં રહે છે. બંને ભાઈઓ ઉનાળાની રજાઓ આંબાવાડીમાં જ્યારે આંબા કેરીઓથી લચેલા હોય ત્યાં વિતાવતા હતા. તેઓને કાચી કેરીઓ મીઠા અને મરચા સાથે પણ ખાવાની ગમતી હતી. ઘરે તેમની માતા કાચી કેરી કંઈક અલગ પ્રકારથી રાંધતી હતી. તે ઘણા પ્રકારના કેરીના અથાણા પણ બનાવતી. અથાણા કેરીની બીજી ઋતુ આવે ત્યાં સુધી સારા રહેતા હતા. અથાણું સારું લાંબા સમય સુધી ટકે છે. એક સાંજે જ્યારે જમતા હતા ત્યારે મહેન્દ્રે પૂછ્યું, માં આપણી પાસે કેટલી બધી કેરીઓ છે, થોડી કેરીના પાપડ બનાવો. તેમના પિતાએ કહ્યું, કેરીના પાપડ બનાવવામાં 4 અઠવાડિયાની સખત મહેનતની જરૂર પડે. જો તમે બંને 4 અઠવાડિયા સુધી દરરોજ અમને મદદ કરવાનું વચન આપો તો આપણે ભેગા મળીને કેરીના પાપડ બનાવી શકીએ. બંને ભાઈઓ મદદ કરવા માટે તરત જ માની ગયા. બીજા દિવસે બંને ભાઈ પિતા સાથે બજારમાં ગયા. તેઓ તાડના ઝાડના પાંદડાથી વણેલી ચટાઈ, નીલગીરીના ઝાડના થાંભલા, નારિયેળની છાલમાંથી બનેલી દોરીઓ અને થોડો ગોળ અને ખાંડ ખરીદી લાવ્યા. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને ચિત્ર આપેલું છે, બરાબર. માએ પરસાડમાં તડકાવાળી જગ્યા શોધી. પરસાડ એટલે ઓસરી, બહાર આગળની જગ્યા. બંને ભાઈઓએ થાંભલાની મદદથી ઊંચો માકડો બનાવ્યો છે, દેખાય છે વિદ્યાર્થી મિત્રો? તેઓએ તે ચટાઈ માછડા ઉપર ફેલાવી બાંધી દીધી. આ ચટાઈ બાંધેલી છે અને એને બધાની સાથે બાંધી દીધી. બીજા દિવસે પિતાએ સરસ પાકેલી કેરીઓ પસંદ કરી. તેમણે એક કેરીનો માવો ગાળી એક મોટા વાસણમાં લીધો. આવી રીતે પછી તેમણે કેરીના માવામાંથી રેસા જુદા કરવા માટે તેને પાતળા બારીક સુતરાઉ કાપડની મદદથી ગાળ્યો. હવે એને શું કર્યું? સુતરાઉ કાપડની મદદથી ગાળી લીધું. પછી અલ્પેશે ગોળને તેમાં ખાંડ, ગાંઠ કે ગઠ્ઠા ન રહી જાય ત્યાં સુધી વાટ્યો. એને વાટતા રહેવાનું. તેઓએ ગોળ અને ખાંડ એક સરખા પ્રમાણમાં માવામાં ભેગા કર્યા. મહેન્દ્રએ ગોળ અને ખાંડ મોટા ચમચાથી હલાવીને ભેગા કર્યા, એને હલાવ્યું. માએ પછી તે માવો ચટાઈ ઉપર પાત્ર થર કરી પાથરી દીધો. હવે એને શું કર્યું? થર પાથરી દો. પાથરું થર સૂર્યપ્રકાશમાં સુકાવવા માટે મૂકવામાં આવ્યું. સાંજે તેઓ એક ચટાઈ ઉપર ધૂળ ના પડે તે માટે સાડી ઢાંકી. બીજા દિવસે તેમણે ફરી થોડો કેરીનો માવો લીધો. માવામાં તેમણે ગોળ અને ખાંડ ઉમેર્યા. પછી તેમણે તે માવો આગલા દિવસના થર પર પાથર્યો. બંને ભાઈઓને આ કામ આપવામાં આવ્યું. આ કામ કોણ કરતું? એ બંને ભાઈઓ. બંને સાથે મળી ઘણા થર એકની એક ઉપર પાથર્યા. આગળના 4 અઠવાડિયા બાદ, એટલે કે 1 મહિના પછી, વરસાદ ના પડે એવી તેઓ આશા રાખતા હતા. 4 અઠવાડિયા સુધી તેમણે થર ઉપર થર કર્યા, જ્યાં સુધી તે થર 4 સેમી, કેટલા, 4 સેમી જાડું ન થયું અને સોનેરી કેક જેવું લાગવા લાગ્યું. થોડા દિવસ પછી માએ કહ્યું, કેરીના પાપડ તૈયાર છે, આપણે તેને કાઢીને કાલે ટુકડામાં કાપીશું. બીજા દિવસે
ચટાઈ માચડા પરથી નીચે લાવવામાં આવી. કેરીના પાપડના નાના ટુકડા કર્યા અને બંને ભાઈઓએ તે ચાખ્યા. તે સ્વાદિષ્ટ હતા. મહેન્દ્રે કહ્યું, વાહ કેટલું સ્વાદિષ્ટ, આપણે પણ આ બનાવવામાં મદદ કરી હતી. તમને પણ મોઢામાં પાણી આવી ગયું ને, તમે આ રીતે ઘરે બનાવી શકાય છે. આ વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને સવાલ આપેલા છે, લખવાના છે. કેરીના માવામાં ગોળ અને ખાંડ ભેળવી તેને તડકામાં શા માટે સુકાવવામાં આવ્યા? પિતાએ કેરીના પાપડ બનાવવા સૌથી પહેલાં પાકી કેરીઓ કેમ પસંદ કરી? બંને ભાઈઓએ કેરીના પાપડ કેવી રીતે બનાવ્યા, તેના માટે એમણે શું કર્યું અને બુદ્ધાસર લખો. તમારા ઘરમાં કઈ કઈ વસ્તુઓ કાચી અને પાકી કેરીમાંથી બનાવાય છે, આ તમારે આના સારા અક્ષરે જવાબ લખવાના છે. બરાબર બરાબર વિદ્યાર્થી મિત્રો, તમે જાણતા હોય તેવા જુદા જુદા પ્રકારના અથાણાંની યાદી બનાવો. તમારા મિત્રો સાથે તેની આપ લે કરો. હવે અથાણાં તો જો તમને પણ આવડતું હશે ને તમારે લખવાનું છે, તો અથાણાં લીંબુના હોય, કેરીના હોય, બરાબર અલગ અલગ ઘણી બધી વસ્તુઓના અથાણાં બનતા હોય છે જે તમારે લખવાના છે. શોધી કાઢો અને ચર્ચા કરો. શું તમારા ઘરમાં કોઈ પ્રકારના અથાણાં બને છે? જો હા તો કયા પ્રકારનું અથાણું બને છે, કોણ બનાવે છે, તેઓ કોની પાસેથી તે બનાવતા શીખ્યા, એ તમારે લખવાનું. જો બનાવતા હોય તો બરાબર. બીજું, કોઈ પણ એક પ્રકારનું અથાણું બનાવવા માટે જરૂરી સામગ્રી લઈ કઈ છે અને તે કેવી રીતે બનાવવા તે વિગતો. જેમ કે કેરીનું અથાણું બનાવો તો કેરીમાં તમારે શું જોઈએ? બરાબર, સૌથી પહેલાં કેરી, ખાંડ, ગોળ, બરાબર મરચું, જે પણ જે અલગ અલગ વસ્તુ છે એ તમારે જોઈએ, તે તમારે આમાં લખવાનું છે. તમારા ઘરમાં આ વસ્તુઓ કેવી રીતે બને છે, જેમ કે પાપડ, ચટણી, વડીઓ, સોસ, કાતરી કે વેફર, તમારા ઘરમાંથી જે વસ્તુ બનતી હોય એના વિશે તમારે લખવાનું છે. કે પાપડ તો પાપડને પહેલાં શું કરે, એને સૂકવી દે, કાતરીને પણ કાપીને એમાં સૂકવી દે, એટલે ચટણી પણ કેવી રીતે બનાવે, તો તમારે જાતે જે વસ્તુ બનતી હોય એ બનાવવાની એની લખવાની છે કે વિગત કેવી રીતે બને. પછી, ગાંધીધામથી વાપી ટ્રેનથી જતાં 2 દિવસની મુસાફરી છે, જો તમારે એ મુસાફરી પર જવાનું થાય તો તમે કઈ વાનગીઓ સાથે લઈ જશો? તો આ લાંબી મુસાફરી છે, ટાઈમ જાય તો તમે એવી વસ્તુ લઈ જશો જે બગડે નહીં, બરાબર. તમે તેને પેક કેવી રીતે કરશો? બધા જ પેક કરેલા ખોરાકની કાળા પાટિયા પર યાદી બનાવો અને તમે પહેલાં કઈ વાનગી ખાશો એ તમારે નોંધવાનું છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? હવે આપણે આ પાઠમાં શું છે, કેરી વિશે અને કેરીના અથાણા પાપડ બનાવવાની રીતો આપણે શું શીખ્યા. તો કાચની ભરણીઓ અને બોટલો અથાણા ભરતા પહેલાં સૂર્યપ્રકાશમાં સારી રીતે સૂકવવી જોઈએ. આવું કેમ કરવામાં આવે છે, શું તમને યાદ છે પ્રયોગમાં બ્રેડ ઉપર શું થયું હતું? તો ફૂગ ન જામી જાય એના માટે તેને સૂકવવી જોઈએ. બારે માસ કેરી ખાવા આપણે જુદી જુદી વાનગીઓ બનાવીએ છીએ. ખ્યાલ આવી વિદ્યાર્થી મિત્રો? જેમ કે અથાણું, કેરીના પાપડ, ચટણી, ચીકી, આ બધી વસ્તુ કેવી બારે માસ ચાલે એવી. બીજી વસ્તુની યાદી બનાવો જેમાંથી બનાવેલી વાનગીઓની મજા આપણે આખું વર્ષ માણી શકીએ. એ બીજી કઈ વસ્તુઓ છે જેને તમે આખું વર્ષ એનો સ્વાદ તમે માણી શકો? તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં તમારે હવે સારા અક્ષરે સ્વાધ્યાયમાં તમારે એક આજે લખેલું છે, આટલું 4 સવાલના જવાબ, બરાબર. પછી આ બે એ તમને જે મેં આ પ્રવૃત્તિ આપી, બરાબર એ લખવાનું છે નોટમાં. ત્યારબાદ આ ખોરાકવાળી પદ્ધતિ જોડકા તમારે સાચા લખવાના છે સામસામે અને આર્યાએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, પછી એકા, બરાબર. તમારે આટલા નોટમાં સ્વાધ્યાયમાં સારા અક્ષરે લખવાનું છે, જે વસ્તુ તમે ઉપયોગમાં લેતા હોય તે લખવાનું છે, બરાબર. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આવજો.